શંકરસિંહ વાઘેલા દ્વારા એક સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે। શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી છે, મારે સીએમ નથી બનવું, હું સીએમની રેસમાંથી બાકાત છું। શંકરસિંહ વાઘેલા દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। જનપ્રતિનિધિ મંડળની બેઠક જે મળી છે કોંગ્રેસની, અને આ બેઠકમાં નિવેદન આપ્યું છે। માથા ઉપર દિલ્હી કોંગ્રેસ પાર્ટી બેઠેલી છે, બધા મિત્રો મળીને જે નક્કી કરે, પરંતુ આપણે આપણું સ્ટેન્ડ ક્લિયર કરવું પડે, માટે મેં આ કીધું છે। એ બધી ગપ્પા ખોટી વાત છે, કોઈ ધારાસભ્યો એવું કઈ છે જ નહીં, આમાં કોઈ સમર્થન વિમર્શન એવું કઈ ના હોય। ઓકે, ધન્યવાદ। શેના માટે તમે આ અંદર અંદર હરીફાઈ છે, આ સીએમ થઈ ગયા, ઓલા સીએમ થઈ ગયા, એના માટે મેં કીધું કે આવું અંદરનું કોઈ હરીફાઈ તત્વ નથી, ઇન્ટરનલ અમારી કોઈ ગરબડ નથી, એનો મતલબ થાય એમ। ઓકે, મહત્વનું છે, આજે કોંગ્રેસની જનપ્રતિનિધિ મંડળની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં કોંગ્રેસના તમામ દિગ્ગજો હાજર રહ્યા હતા, અને તે વખતે શંકરસિંહ વાઘેલા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે મારે સીએમ નથી બનવું, હું સીએમની રેસમાં નથી। અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ તમામ દિગ્ગજો આ બેઠકમાં હાજર હતા અને શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન આપ્યું। આપને ફરી એક વખત જણાવી દઈએ, શંકરસિંહ વાઘેલાએ આજે સૌથી મોટી જાહેરાત કરી છે। શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે, મારે સીએમ નથી બનવું, હું સીએમની રેસમાં નથી, સીએમની રેસમાંથી હું બાકાત છું। આવું નિવેદન શંકરસિંહ વાઘેલાએ આપ્યું છે આજે કોંગ્રેસની જે બેઠક મળી છે। આ બેઠક દરમિયાન શંકરસિંહ વાઘેલાએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે, સૌથી મોટી જાહેરાત કહી શકાય, કારણ કે જ્યારે પણ વિધાનસભા ચૂંટણીની વાત આવે, કોંગ્રેસની વાત આવે, ત્યારે સીએમ ઉમેદવાર તરીકે, સીએમના ચહેરા તરીકે કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલાનું નામ સૌ કોઈ આગળ ધરતા હોય છે, અને આજે બાપુએ એટલે કે શંકરસિંહ વાઘેલાએ આ પ્રકારનું નિવેદન આપી સૌ કોઈને ચોંકાવી દીધા છે, પોતે સીએમની રેસમાં ન હોવાનું નિવેદન આપી દીધું છે। મહત્વનું છે, કોંગ્રેસના સિનિયર નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આજે નિવેદન આપ્યું છે, હું સીએમની રેસમાં નથી, સીએમની રેસમાંથી હું બાકાત છું, મારે સીએમ નથી બનવું। આ પ્રકારનું નિવેદન કોંગ્રેસની બેઠકમાં શંકરસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવ્યું છે। અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ સહિતના તમામ દિગ્ગજો આ બેઠકમાં હાજર હતા અને આ બેઠક વખતે શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન આપ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, શંકરસિંહ વાઘેલાએ જે નિવેદન આપ્યું છે અંગે માહિતી આપશો? જી મનીષા, વાત કરવામાં આવે તો જયારે ગુજરાત કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આયોજન ઉપર એક મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે, જેમાં 1500 થી વધુ જે ટિકિટવાળા ઉમેદવારો છે તેમને એકઠા કરવામાં આવ્યા હતા, અને ત્યાં શંકરસિંહ વાઘેલાએ પોતાના પ્રવચનમાં કહ્યું છે કે પહેલી પ્રાયોરિટી જીતવી છે, શંકરસિંહ વાઘેલા સીએમ ની રેસમાં નથી, અને સીએમ જેટલી બહુમતી મળ્યા બાદ નક્કી થતો હોય છે, હું મારા નામને આ રેસમાંથી વિથડ્રો કરું છું। વર્ષ 2017 ની ચૂંટણી લઈને કોંગ્રેસમાં જે અટકળોનો દોર ચાલી રહ્યો હતો કે શંકરસિંહ વાઘેલા પોતાને સીએમ તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે, ભરતસિંહ સોલંકી પોતાને સીએમ તરીકે પ્રોજેક્ટ કર્યા છે, તે તમામે તમામ અટકળોનો આજે અંત આવ્યો હતો, અને શંકરસિંહ વાઘેલાએ જાહેર મંચ પરથી કહ્યું છે કે તેઓ પોતાની જાતે સીએમ ની રેસમાંથી વિથડ્રો કરે છે। નિશા, બિલકુલ ગૌરવ, આભાર આપનો સમગ્ર માહિતી માટે। શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે, હું સીએમની રેસમાં આગળ નથી, મારે સીએમ નથી બનવું, આ રેસમાંથી હું બાકાત છું। કોંગ્રેસના સિનિયર નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા આ નિવેદન આજે આપવામાં આવ્યું છે, સૌ કોઈ ચોંકી ગયા છે, કારણ કે શંકરસિંહ વાઘેલા જે કોંગ્રેસમાં આગળ પડતો ચહેરો છે, જ્યારે સીએમ પદના ઉમેદવારની વાત આવે ત્યારે સૌ કોઈને શંકરસિંહ વાઘેલાનું નામ યાદ આવતું હોય છે। થોડા સમય પહેલા ફેસબુક પર એક પેજ પણ અપલોડ કરવામાં આવ્યું હતું શંકરસિંહ વાઘેલાના ફેન્સ દ્વારા, સીએમ ફોર ગુજરાત 2007। ધારાસભ્યોને સાંભળી અને હાઈકમાન્ડ ચર્ચા વિચારણા વિમર્શ કરી અને નેતા પસંદ કરે છે, અને એ રીતે મુખ્યમંત્રીની વરણી થાય છે, ભાજપનું 151 ટાર્ગેટ
ભાજપના 151 ના ટાર્ગેટ માંથી એકડો કાઢી લેવો પડશે. તો આ હતા ભરતી સોલંકી જેમનું કહેવું છે કે કોંગ્રેસમાં મુખ્યમંત્રીની પસંદગી વિધાયક દળની નેતા બાદ નક્કી કરવામાં આવે છે અને જ્યાં સુધી ભાજપની 151 બેઠકની વાત છે ત્યાં સુધી તેમાંથી એકડો કાઢી નાખવો પડશે. કેમેરામેન બીજે કુંતલ સાથે ગૌરવ પટેલ, વીટીવી, અમદાવાદ. કોંગ્રેસની જે આજે બેઠક મળી છે તેમાં કોંગ્રેસના તમામ નેતાઓ અલગ અલગ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. એક તરફ શંકરસિંહ વાઘેલાએ જે સૌથી મોટી જાહેરાત કરી દીધી, મારે સીએમ નથી બનવું, હું સીએમની રેસમાં આગળ નથી. બીજી તરફ હમણાં જ વીટીવી સમક્ષની વાતચીતમાં ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે ભાજપની જે 150 બેઠકનો આંક છે તેમાંથી એકડો કાઢી નાખવો પડશે. કોંગ્રેસ હંમેશા ભાજપ પર પ્રહાર કરતું રહે છે અને આજે ફરી એક વખત ભરતસિંહ સોલંકી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. અને બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ પણ જણાવ્યું છે કે મારે સીએમ નથી બનવું, હું સીએમની રેસમાં આગળ નથી, આ રેસમાંથી હું બાકાત છું. એક તરફ યુપીમાં ભાજપની ભવ્ય જીત અને હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, કોંગ્રેસ પણ એક્શનમાં આવી ગયો છે. અરે એવું નથી, આ બધું લોકશાહીમાં આવું ન હોય. પરિણામ બહુમતીમાં આવે પછી જે પ્રમાણે ધારાસભ્યો અને હાઈકમાન્ડ મળીને નક્કી કરતા હોય કરે. આમાં નામ બેઠું અંદરની હરીફાઈ જે હોય એવું કોઈને લાગે નહીં કે અંદરની હરીફાઈ છે. એટલા માટેનું આ સ્ટેન્ડ ક્લિયર કરવા માટેનું છે. આવી હરીફાઈથી બધાને એમ લાગે કે આ થઈ ગયા ના રહી ગયા, બહુમતી આપવા જોઈએ, એના પછી બધો વિચાર કરાય. અત્યારે બધા કાર્યકર્તાઓ આ મગજમાંથી કાઢી નાખે એટલા અરે વિધાનસભા સુધી હું અહીં હરીફાઈમાં છું. પરિણામ આવ્યા પછી ઓલા સીએમ વાળામાં હરીફાઈ નથી એમ. બધું હોય લાગણી માથા ઉપર, પબ્લિકની માગણી માથા ઉપર. દિલ્હી કોંગ્રેસ પાર્ટી બેઠેલી છે, બધા મિત્રો મળીને જે નક્કી કરે, પરંતુ આપણે આપણું સ્ટેન્ડ ક્લિયર કરવું પડે. માટે મેં આ કીધું છે એ બધી ગપ્પા ખોટી વાત છે. કોઈ ધારાસભ્ય એવું કઈ છે જ નહીં, આમાં કોઈ સમર્થન વિમર્શન એવું કઈ ના હોય. ઓકે, ધન્યવાદ. એ હાઈકમાન્ડ પસંદ કરે છે. તમામ નેતાઓએ એવી તકો કરી છે કે એક સાથે આવવાની જરૂર છે. બધા જ નેતાઓએ કહ્યું કે અમે એક છીએ, ચિંતા કરતા નહીં. ભાજપ વાળા જે અફવાઓ ફેલાવે છે એ અફવાઓ ફેલાવવામાં કોઈ આવશો નહીં. એમને એક વાત છે, આલિયા માલિયા ટિકિટો વેચી કે કોણે એવું કહ્યું? એમને કીધું ઈશાદ મિર્ઝાનું એવું માનવું હતું કે એવા કોઈ ટિકિટ ની વહેંચણીમાં ન પડે એવી એમણે ચિંતા વ્યક્ત કરી. આવનારા સપ્તાહથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા છે, કઈ રીતે પસંદગી થશે અને લોકપ્રિય જીતે એવો ઉમેદવાર અને ગુજરાતની પ્રજાનો વિકાસ અને ભલું કરે એવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેમાં યુવાનો અને મહિલાઓની પસંદગી અગ્રસ્થાને રહેશે. પેનલ કેવી રીતે બનાવશે? પેનલ બનાવવાની પ્રક્રિયામાં જિલ્લા કક્ષાએ જિલ્લાના મહત્વના આગેવાનો જેવા કે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, જિલ્લા પંચાયતના નેતા, એક્સ એમપી અથવા એઆઈસીસીના ડેલિગેટ, પ્રદેશના ડેલિગેટ, ધારાસભ્ય, માજી ધારાસભ્ય અને જિલ્લાના પ્રભારીઓ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને મહત્વના આગેવાનો આ બધા ભેગા થઈને પેનલો નક્કી કરશે. સરકાર અમારી આવવાની છે એટલે કોંગ્રેસ નો મુખ્યમંત્રી આવશે. કોંગ્રેસ આવે છે. આશિષ હેઠળ આજે કોંગ્રેસની જે બેઠક મળી હતી, આ બેઠકમાં કોંગ્રેસના તમામ દિગ્ગજો, તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને જે દરમિયાન કોંગ્રેસના તમામ નેતાઓએ અલગ અલગ પ્રકારના નિવેદનો આપ્યા છે. એક તરફ શંકરસિંહ વાઘેલાએ મારે સીએમ નથી બનવું એ પ્રકારનું નિવેદન આપી સૌ કોઈને ચોંકાવી દીધા છે. સીએમની રેસમાં બાપુ એ પીછે હટ કરે છે. બીજી તરફ ભરતસિંહ સોલંકીએ ભાજપનો જે 150નો જે ટાર્ગેટ છે, જે આંકડો છે, તેમાંથી આગળનો એક કાઢી નાખી અને પછી તેની ગણતરી કરવાની વાત કરી છે. એટલે કે ભાજપને માત્ર 50-51 બેઠક મળશે, આવું કહેવું છે ભરતસિંહ સોલંકીનું. બીજી તરફ જો ફેસબુક પેજની વાત કરવામાં આવે તો બાપુ ફોર ગુજરાત સીએમ કરી જે ફેસબુક પર પેજ અપલોડ કરવામાં આવ્યું છે, તેના પર શંકરસિંહ વાઘેલાના સીએમ તરીકેના આક્રમક પ્રચાર થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં
बापू ने गुजरात ना भावि सीएम बतावामां आवी रह्या छे। बीजी तरफ आजे बापूए सौथी मोटी जाहरात करी दीधी, मारे सीएम नथी बनवू, सीएम नी रेस मां हूं आगळ नथी, आ रेस मांथी हूं बाकात होवानुं निवेदन शंकरसिंह वाघेलाए कोंग्रेसनी आजनी बैठक दरमियान आप्युं छे। बीजी तरफ भरतसिंह सोलंकीए पण पोतानुं निवेदन आप्युं छे, कोंग्रेस नी ज सरकार आवशे आगामी विधानसभा चूंटणी दरमियान, गुजरात में कांग्रेस की सरकार आवशे अने मुख्यमंत्री पण कांग्रेस नु ज हशे। कांग्रेस आवे छे आ शीर्षक हेठळ हवे कांग्रेस अलग अलग कार्यक्रमों करी रही छे। तो आगे वधु माहिती साथे अमारा ब्यूरो चीफ देवशी बारड अमारी साथे लाइव जोड़ाई गया छे। देवशी, जे रीते शंकरसिंह वाघेला आज एक जाहरात करी, सौथी मोटी जाहरात कही शकाय, कारण के ज्यारे विधानसभा चूंटणी कांग्रेस नी वात आवे, सीएम उम्मेदवार तरीके नु जे नाम आगळ धरवानी वात आवे त्यारे सौ कोई शंकरसिंह वाघेला विषे विचारे छे, अने आजे बापूए जे प्रकारनी जाहरात करी के मारे सीएम नथी बनवू, आ रेस माथी हूँ बाकात छु, शुं कारण होय शके? जी मनीषा, बापू नु खूब महत्व नु अने निर्णायक स्टेटमेंट कही शकाय। छेल्ला केटला समय थी जे अटकळो चाली रही थी, जे कोंग्रेस नी अंदर जे प्रकार ना मुख्यमंत्री पद ने लईने दावा जे थई रह्या छे, खास करीने पांच नेताओ नो, एटले पांच पांडव नु ग्रुप कोंग्रेस मां कहेवामां आवी रह्यु छे, अने एनी अंदर कोने मुख्यमंत्री बनावो एनी असमंजस हमेशा रही छे। એ સમયે સૌથી મોટી વાત એ છે કે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા એ બંને ટોપ ઉપર ચાલી રહ્યા છે કે જો કોંગ્રેસની સરકાર આવે તો આ બંનેમાંથી એક મુખ્યમંત્રી બની શકે, પરંતુ કાર્યકરોમાં એ પ્રકારનો અસમંજસ છે કે કોણ મુખ્યમંત્રી બની શકે, એ પ્રકારની અત્યારે સ્થિતિ જે સ્થિતિ કહી શકાય સ્થિતિ સ્પષ્ટ નથી। આ સંજોગોની અંદર આજે જ્યારે જે ચૂંટણીની અંદર જે ઉમેદવારો દાવેદારો જે છે, જે દાવેદારોની આજે મીટિંગ હતી, એ મીટિંગની અંદર બાપુએ સ્પષ્ટ રીતે કહી દીધું કે હું છે સીએમ ની રેસમાં નથી, એનો મતલબ સાફ છે કે હવે બીજા કોઈ નેતા, એટલે ખાસ કરીને ભરતસિંહ સોલંકી અથવા તો બીજા કોઈ નેતાને સીએમ પદની ખુરશી અથવા તો ભવિષ્યના દાવેદાર તરીકે કહી શકાય। તો આ જે પ્રકારની સ્થિતિ છે એ મુજબ એનો જે મૂળ મુદ્દો કહીએ તો આ જે પ્રકારનો જે મુદ્દો છે એ મુદ્દો ખૂબ ગંભીર છે, અને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે કે કોંગ્રેસની અંદર ખાસ કરીને કોણ મુખ્યમંત્રી બની શકે, અને એને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં બે ભાગલા જોવા મળે છે। બાપુ છે રાજપામાંથી આવેલા છે, અને રાજપાના જે કોંગ્રેસના મૂળ કાર્યકરો છે એ બાપુને હંમેશા સ્વીકારવા માટે અસમંજસ થઈ રહ્યા છે। આ સંજોગોની અંદર બાપુના સ્ટેટમેન્ટ ખૂબ મહત્વનું છે, ખૂબ નિર્ણાયક કહી શકાય એવું છે, અને જે પ્રકારનો એક પડદો છે એ પડદો એક બાજુ અત્યાર તો પડી ગયો છે, પરંતુ બાપુ છે હંમેશા અસામાન્ય સ્ટેટમેન્ટ આપવા માટે ટેવાયેલા છે। ભૂતકાળની અંદર પણ જ્યારે નરેન્દ્ર મોદી જ્યારે કેપ્ટન કોણ છે એ પ્રકારની જાહેરાત કરી રહ્યા હતા 2012 ની અંદર, ત્યારે કોંગ્રેસે એક પ્રકારની વાત થઈ હતી કે આપણા તરફથી કોઈ જાહેરાત નહીં કરવામાં આવે કે કોંગ્રેસનો કેપ્ટન કોણ અથવા તો કોંગ્રેસનો મુખ્યમંત્રીનો દાવેદાર કોણ। એ સમયે બાપુએ ધોળકાની અંદર એક પ્રકારનું મહત્વનું નિવેદન આપેલું અને એવું કહ્યું હતું કે કેપ્ટન હું છું, મારી સામે નરેન્દ્ર મોદી લડવા આવે, ત્યારે એ પ્રકારની વસ્તુ સિદ્ધ થઈ હતી કે જો કોંગ્રેસની સરકાર બનશે તો બાપુ મુખ્યમંત્રીના દાવેદાર છે અથવા તો દાવો રજૂ કરી શકશે। આ સમયે કોંગ્રેસની કેટલીક બાજી બગડી ગઈ હતી અને આંતરિક મુદ્દો ઉપર ખૂબ મોટી ચર્ચા થઈ હતી કે બાપુએ આ સ્ટેટમેન્ટ આપવું ના જોઈએ, પરંતુ આજનું જે સ્ટેટમેન્ટ છે એ પણ એક સ્ટેટમેન્ટ એ પ્રકારનું છે કે બાપુ જે છે એ અસામાન્ય સ્ટેટમેન્ટ માટે જાણીતા છે, આજનું એ સ્ટેટમેન્ટ છે એ ખૂબ અસામાન્ય છે, ભવિષ્યમાં પણ એનું કોઈ એ પ્રકારનું બીજું સ્ટેટમેન્ટ આવી શકે એની ઉપર સૌની નજર છે। બિલકુલ દેવશે, એક વાત એ પણ કહી શકાય કે થોડા સમય પહેલા વીટીવી પર સ્ટોરી જે ચલાવવામાં આવી હતી કે બાપુ ફોર સીએમ ગુજરાત સીએમ કરીને જે પેજ એફબી પર અપલોડ કરવામાં આવ્યું છે, અને તેના પર બાપુ ભાવિ સીએમ બનશે ગુજરાતના તે રીતે આક્રમક પ્રચાર પણ કરવામાં આવે છે, તેમના ફેન્સ દ્વારા આ પેજ અપલોડ કરવામાં આવ્યો હશે। લાગે છે શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન આપ્યું ત્યારબાદ તેમના કાર્યકર્તાઓ અને ફેન્સમાં એક દુઃખની લાગણી પ્રવર્તી ગઈ હોય? જી, સોશિયલ મીડિયા ઉપર છેલ્લા કેટલાક સમયથી બાપુ એઝ એ ગુજરાતના સીએમ, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એક પેજ બનાવવામાં આવ્યું હતું। આ પેજ લગભગ એકાદ વર્ષ પહેલાનું પેજ છે, પરંતુ શરૂઆતના સમયની આ પેજ છે એ ખૂબ સક્રિય ન હતું, પરંતુ છેલ્લા 1-2 મહિનાની અંદર આ પેજ ખૂબ મોટા પ્રમાણમાં સક્રિય થયું છે, દિવસે દિવસે એના લાઇક્સ વધી રહી છે, દિવસે દિવસે એમાં આક્રમકતા જોવા મળી રહી છે, અને થોડા દિવસની વાત કરવામાં આવે તો આજથી 3-4 દિવસ પહેલા બાપુ ખુદ એટલે શંકરસિંહ વાઘેલા ખુદ એ પેજ ઉપર લાઇવ થયા હતા અને પોતાના વિચારો રજૂ કર્યા હતા। તો આજે એનું જે લાઇવ થયું હતું અત્યારે એ પેજ ઉપરથી ડિલીટ કરી દેવામાં આવ્યું છે,
પરંતુ આક્રમકતા બતાવવામાં આવી છે એ પેજ ઉપર કે ગુજરાતના મુખ્યમંત્રી જો હોય તો બાપુ જ બની શકે, કોંગ્રેસની સરકાર આવે તો બાપુ જ મુખ્યમંત્રી બની શકે, એ પ્રકારનું આખું જે સોશિયલ મીડિયાનું કેમ્પેન છે એ સ્પષ્ટ દેખાય છે. બીજી વસ્તુ એમાં માર્ક કરવા જેવી છે કે એની અંદર એક ઓપિનિયન પોલ છે, એ ઓપિનિયન પોલની અંદર માત્ર બાપુ અને વિજય રૂપાણી બંનેને જ મુખ્યમંત્રીના દાવેદાર ગણવામાં આવ્યા છે 2017 ની અંદર. તો એનો સ્પષ્ટ ઉદ્દેશ એ છે કે કોંગ્રેસ તરફથી જે છે એના સમર્થકો ઈચ્છી રહ્યા છે કે બાપુ જ ગુજરાતના મુખ્યમંત્રી બને. બીજી સૌથી મહત્વની વાત એની અંદર એ છે કે બાપુનો એક એવો ફોટોગ્રાફ નથી જેની અંદર બાપુ છે કોંગ્રેસના નેતા હોય એ રીતે સાબિત થઈ શકે. કારણ કે બાપુનું જે વાત કરવામાં આવી છે રાજપા સરકારની 1997ની જયારે રાજપા સરકાર હતી બાપુની, એ સમયના જે કામ છે એ કામ એમાં બતાવવામાં આવ્યા છે. રાજપા સરકારમાં બાપુએ શું કર્યું એ બતાવવામાં આવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે બાપુ જે છે એ બાપુની જે મુદ્દા છે એ મુદ્દા પણ રાજપા સરકારના છે. તો આજે રાજપામાંથી કોંગ્રેસમાં આવ્યા એના 17 વર્ષ થઈ ગયા છે. તો 17 વર્ષ પછી પણ એ પેજની અંદર બાપુનું કોંગ્રેસનું કોઈ મૂળ બતાવવામાં નથી આવ્યું. એનો મતલબ સાફ છે કે કંઈક એવું રંધાઈ રહ્યું છે, કંઈક એના સમર્થકો એ પ્રકારની રજૂઆત કરી રહ્યા છે કે બાપુ જે છે એ ગુજરાતના સીએમ બને અને કોંગ્રેસની વાત એમાં મૂકવામાં નથી આવી. તો આ જે પ્રકારના સોશિયલ મીડિયા ઉપર જે પ્રકારનો પ્રચાર છે એ પ્રચાર પણ એક ઇન્ડિકેશન આપી જાય છે કે કંઈક એવું બની રહ્યું છે અને બાપુના સમર્થકો પણ કંઈક એ પ્રકારની વાત મૂકી રહ્યા છે. સૌથી મોટો મુદ્દો એ છે કે બાપુ એની અંદર લાઈવ થયા હતા, તો એ પેજની અંદર જો એનું પેજ ના હોય અથવા એના કોઈ અંગત વ્યક્તિએ બનાવેલું ના હોય તો બાપુ શા માટે એમાં લાઈવ થઈ શકે એ પ્રકારનો પણ પ્રશ્ન થયો હતો. જી દેવશી, એક વાત એ પણ છે કે જ્યારે હવે સોશિયલ મીડિયામાં આટલો મોટો પ્રચાર થઈ રહ્યો છે બાપુના નામથી અને હવે તેમણે આ સૌથી મોટી આજે જાહેરાત કરી દીધી છે, ત્યારબાદ લાગે છે કે તેમના જે 5 પાંડવોમાંથી જે 4 વ્યક્તિ વધ્યા છે, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલ, તે ચારે માટે હવે થોડો રસ્તો સાફ થઈ ગયો છે સીએમ ઉમેદવાર માટે. જી, કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસની અંદર મુખ્યમંત્રી પદને લઈને હંમેશા સ્પર્ધા ખૂબ ઊંચી રહી છે અને આ સ્પર્ધાની અંદર એ સ્પર્ધા હોય જરૂરી છે, ભાજપની અંદર પણ સ્પર્ધા હોય છે, પણ ખુલીને ક્યારે કોઈ 12 વસ્તુ આવતી નથી અને એના સ્ટેટમેન્ટ જાહેર હોતા નથી. પરંતુ કોંગ્રેસની અંદર તો એક જે વાત એ છે કે મુખ્યમંત્રીના આધારે અથવા તો નેતાના આધારે કાર્યકરો વહેંચાયેલા છે. કેટલાક કાર્યકરો બાપુના છે, કેટલાક કાર્યકરો ભરતસિંહના છે, કેટલાક છે એ શક્તિસિંહના છે, કેટલાક છે એ અર્જુનભાઈના છે. આમ કોંગ્રેસની અંદર કાર્યકરો પણ વહેંચાયેલા છે અને દરેક નેતા પોતપોતાની જાતને મુખ્યમંત્રીનો દાવેદાર ગણી રહ્યો છે. એ પ્રકારની સ્થિતિ હંમેશા કોંગ્રેસની આંતરિક સૂત્રની વાત કરવામાં આવે, અંદરની વાત કરવામાં આવે તો આ વસ્તુ સ્પષ્ટ દેખાતી હોય છે. પરંતુ બાપુની જાહેરાત બાદ એક વસ્તુ તો સ્થિતિ સાફ બની ગઈ છે કે બાપુ હવે કદાચ ના હોય, જો કોઈ બીજી પ્રકારની સ્થિતિ ઉદ્ભવે ન ઉદ્ભવે તો આ સંજોગોની અંદર સૌથી મોટા બે નેતાઓ કહી શકાય અને એ બે નેતાઓની અંદર શક્તિસિંહ અને ભરતસિંહનું નામ સૌથી મોખરે કહી શકાય કે બાપુ જે મુખ્યમંત્રીના દાવેદાર છે એની અંદર. કારણ કે ભરતસિંહ છે ઓબીસી નેતા છે, આ સાથે સાથે અત્યારે પ્રદેશ પ્રમુખનો મહત્વનો હોદ્દો ધરાવે છે, આ ઉપરાંત કાર્યકરો પર પક્કડ છે. જોકે શક્તિસિંહ છે એ વિચારક નેતા છે પણ એનું મજબૂત પક્કડ કહેવાય એ પક્કડ નથી. આ સંજોગોમાં ઘણા બધા સમીકરણો મુખ્યમંત્રીની રેસ માટે હોય છે. હજુ તો સમય ઘણો બધો બાકી છે, કોંગ્રેસે નક્કી કરવાનું છે કે તે કયા જે નેતા છે એને મુખ્યમંત્રીના દાવેદાર બનાવે છે, એ ચૂંટણી પહેલા જાહેરાત કરે છે કે નહીં, એ પણ સૌથી મોટો મુદ્દો બની જાય છે. તો આ તમામ વસ્તુ છે એ ભવિષ્યના ગર્ભમાં સમાયેલી છે, અત્યારે કંઈ પણ કહેવું એ વહેલું ગણાશે. જી બિલકુલ, દેવશી જોડાયેલા રહેશો, કારણ કે સંવાદદાતા ગૌરવ પટેલ પણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ગૌરવ, આજે જે કોંગ્રેસની બેઠક હતી, ખાસ કરી બેઠક પૂર્ણ થયા બાદ શંકરસિંહ વાઘેલાએ અને ભરતસિંહ સોલંકીનું પણ નામ આગળ લાવી શકાય કે જેમણે અનેક નિવેદનો આપ્યા છે, આજની બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ કયા કયા નિવેદન આપ્યા છે, એ પછી શંકરસિંહ વાઘેલા હોય કે ભરતસિંહ સોલંકી, સૌથી મોટા જે નિવેદનોથી રાજકારણમાં ખળભળાટ મચી જાય. જી મનીષા, આજની બેઠકની વાત કરવામાં આવે તો જે પ્રકારે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા, જેમાં 3 રાજ્યોમાં કોંગ્રેસ આગળ હતી, 2 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી મેળવી, છતાં બાકીના 2 રાજ્યો તેમાં ભારતીય જનતા પાર્ટી સત્તા બનાવવામાં અને સરકાર બનાવવા સફળ રહી. ક્યાંક ને ક્યાંક એની સીધી અસર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો પર ના પડે અને કોંગ્રેસના કાર્યકરોનું મોટિવેશન વધે એના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો અને કોંગ્રેસ આવે છે તેની ઉપર બેઠક યોજાઈ હતી, જેમાં એવા લોકોને બોલાવવામાં આવ્યા હતા કે 2017ની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડવા માંગે છે. આજની બેઠકમાં એક સ્પષ્ટ સૂર તમામ નેતાઓના આ મોઢામાંથી નીકળ્યો કે આ એમના માટેની છેલ્લી તક છે, આ એમના માટે જીવન મરણનો ખેલ છે, જો આ વખતે નહીં તો ક્યારે પણ નહીં.
સમગ્ર ઘટના અંગે વાત કરશે વીટીયુના સંવાદદાતા અર્પણ, વાત કરશું અર્પણ સાથે. અર્પણ, આજની જે બેઠક હતી કોંગ્રેસના નેતાઓનો શું સૂર નીકળ્યો? ગૌરવ, આપણે વાત કરીએ તો જેટલા પણ કોંગ્રેસના અગ્રણી નેતા હતા, પછી વર્તમાનના શંકરસિંહ વાઘેલા હોય, પૂર્વ પ્રદેશ પ્રમુખ હોય કે પૂર્વ કેન્દ્રીય મંત્રી હોય, તેઓએ જે કાર્યકરોને ઉપસ્થિત રહીને જે સંબોધન કર્યું છે, તમામની વાતમાંથી એક જ સૂર નીકળે છે કે તેઓને અંદરખાને એટલો ડર છે કે ગુજરાત કોંગ્રેસ માટે આ એક છેલ્લી ક્ષણ છે. જે રીતે ભાજપ સતત હાવી થઈ રહ્યું છે, રાષ્ટ્રીય સ્તરે ભાજપના એક પછી એક રાજ્યો સર થઈ રહ્યા છે, અને હવે જ્યારે ગુજરાત કોંગ્રેસ માટે એક મરણીય જંગ કહી શકાય એ પ્રકારનો આ જે ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી છે, એટલે તમામના સંબોધનમાંથી એક જ સૂર નીકળ્યો છે કે તમામે પોતાના કાર્યકરોને એક જ વાત કહી છે કે અંદર અંદર લડવા સિવાય તમને ટિકિટ મળે કે ન મળે, ભલે તમે દાવેદાર છો, પાર્ટીને જે યોગ્ય લાગશે, જે ઉમેદવારની સંભાવના વધુ હશે તેવાને ટિકિટ આપવામાં આવશે, કે જો તમને ટિકિટ ના મળે તો સાથી પક્ષનાને જ પાડી દઈશું, એ વૃત્તિ તમે આ વખતે ન રાખશો. જો આવું કરવા ગયા તો કોંગ્રેસ ક્યાંય નહીં રહે. એટલે તમામે જેટલાય સંબોધન કર્યું તમામનો એક જ સૂર હતો. બીજી મહત્વની વાત એ છે કે આ એક જાહેર મંચ પર કોંગ્રેસના તમામ જે આગેવાનો કે કોંગ્રેસની અંદર જે ફાટા પડેલા છે, પછી જે શંકરસિંહ વાઘેલા હોય, ભરતસિંહ સોલંકી હોય, તુષાર ચૌધરીનું ગ્રુપ હોય, સિદ્ધાર્થ પટેલનું ગ્રુપ હોય, તમામે તમામ લોકોએ એકબીજાને પણ સાથ સહકાર આપવાની વાત કરી છે. એટલે હવે જોવાનું એ છે કે ખરેખર આનો વાસ્તવિક અમલ થાય છે કે નહીં ચૂંટણીમાં. જે રીતે વાત થઈ કે કાર્યક્રમની શરૂઆત થઈ, સૌ પ્રથમ ભરતસિંહ સોલંકીએ કાર્યકરોને સંબોધવાની શરૂઆત કરી અને એમને જે પ્રકારના ખોટા અહેવાલો જે થઈ રહ્યા છે તેને રદિયો આપ્યો અને સ્પષ્ટ કહ્યું કે 1500 માંથી માત્ર 182 લોકોને ટિકિટ મળવાની છે, એટલે જે લોકોને ટિકિટ નથી મળવાની એ પોતાની પાર્ટીને જીતાવડા કામે લાગે. તુષાર ચૌધરી કે જેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી છે, તેમને પોતાના પ્રવચનમાં સ્પષ્ટ કહ્યું કે ખૂબ જ વહેલી તકે ઉમેદવારો જાહેર કરવા જોઈએ અને એવા ઉમેદવારને જાહેર કરવા જોઈએ જે લોકપ્રિય હોય, જે લોકો વચ્ચેથી આવતા હોય અને લોકો જેને પસંદ કરતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક નીચેથી નામ આવે છે તેમને મંજૂરી મળવી જોઈએ તેવી વાત પણ તેમને કહી. પોતાના પ્રવચનો તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે જયારે બરોડામાં છેલ્લી કારોબારી મળી હતી એ બરોડાની કારોબારમાં તેઓ વાત કરવા માંગતા હતા પરંતુ વાત કરી શક્યા ન હતા. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે આ સભામાં જેટલા લોકો ઉપસ્થિત છે એના નેતાઓ ઉપસ્થિત છે, જો આ નેતાઓ આજે નહીં હોય તો આવતીકાલે પણ કોંગ્રેસનો જય જયકાર થવાનો છે અને કોંગ્રેસની વાત લોકો કરશે. શક્તિસિંહ ગોહિલ કે જેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા છે, તેમણે સ્પષ્ટ કહ્યું કે તમે બધા માનો છો કે વહેલા ઉમેદવાર જાહેર થવા જોઈએ તો જીતી શકાય. તેમણે કહ્યું છે કે પંજો આપણો ઉમેદવાર છે અને પંજાને જીતાડવા માટે આપણે બધા કામે લાગી જવું જોઈએ. પોતાની આગવી સ્ટાઇલમાં અર્જુન મોઢવાડિયાએ રંગા બિલ્લાની વાત કરીએ તેને તેઓ શામ દામ દંડ ભેદ કરીને જે રીતે ચૂંટણી લડતા હોય છે, જે રીતે કોંગ્રેસના કાર્યકરોને તોડતા હોય છે, તો તેમાં ન તૂટવાની અને તેમને તાબે ન થવાની વાત પણ તેમને કરી. મહત્વની વાત ઉડીને એ વાત આખે આવતી હતી કે એક સીટ ઉપર એવરેજ 8-9 ઉમેદવારો ટિકિટ માંગે છે, જે પૈકી એક ઉમેદવારને ટિકિટ મળશે, જે ઉમેદવારને ટિકિટ મળશે તેમાં બાકીના 7-8 ઉમેદવારો તેને ટેકવા પણ નીકળવાનું એક વાત પાયાની સાબિત થતી હતી. બીજી મહત્વની વાત એ પણ સાબિત થઈ કે જયારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડવા નીકળશે ત્યારે કોંગ્રેસના કેટલાક સભ્યોને તોડવાનો પ્રયત્ન કરશે, તો જાહેર મંચ ઉપરથી ભરતસિંહ સોલંકી એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ હોલમાં જેટલા બેઠેલા છે અને બહાર જે નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીને નહીં તૂટે એવી પણ તેમણે આશા વ્યક્ત કર્યો હતો. બીજી એક મહત્વની વાત શંકરસિંહ વાઘેલાના પ્રવચનથી થઈ. શંકરસિંહ વાઘેલાએ જયારે દિલ્હીની મુલાકાત લીધી ત્યારે એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ હાઈકમાન્ડને મળવા ગયા છે, તેનો ખુલાસો કર્યો. શરદ પવાર સાથે અમદાવાદની તાજ હોટલમાં શંકરસિંહ વાઘેલાએ મુલાકાત કરી હતી ત્યારે પણ અટકળો વહેતી થઈ હતી અને તેનો ખુલાસો શંકરસિંહ વાઘેલાએ એવો કર્યો કે તેઓ શરદ પવારને મળવા ગયા હતા અને શરદ પવારને પૂછ્યું હતું કે શું તમે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને બ્રેક મારવા માંગો છો, તો શરદ પવારે પણ તેમની પ્રમાણિકપણે કહ્યું છે કે હા, તેઓ બ્રેક મારવા માંગે છે, જ્યાં સુધી ગઠબંધનની વાત છે ત્યાં સુધી હાઈકમાન્ડ નક્કી કરશે. આ બધા વચ્ચે જે અટકળો ચાલતી હતી કે કોંગ્રેસમાંથી સીએમનો ચહેરો કોણ, ઘણા લોકો સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ સીએમના દાવેદાર તરીકે પોતાના નેતાઓના નામ વહેતા કરી ચૂક્યા છે, ત્યારે શંકરસિંહ વાઘેલાએ જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે પોતે સીએમની રેસમાં નથી, જ્યાં સુધી ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી તેઓ સીએમની રેસમાં છે, પરંતુ પરિણામ આવ્યા બાદ તેઓ સીએમની રેસમાં નથી, ત્યારબાદ તેઓ દંડો લઈને બેસવાના છે કે કોને શું કર્યું. એક વાત એ પણ થાય, તેમને એ પણ વાતનો ખુલાસો કર્યો કે માત્ર હું નહીં, શક્તિસિંહ હોય, ભરતસિંહ હોય, અર્જુન મોઢવાડિયા હોય કે અન્ય કોઈ નેતા હોય, કોઈ પણ સીએમની રેસમાં નથી, કારણ કે સીએમની પસંદગી વિધાયક દળની બેઠકમાં થતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક તમામે તમામ નેતાઓએ પોતાનો સૂર મૂક્યો અને એક વાત સ્પષ્ટ થતી હતી કે એક થઈને લડવાનું છે, માત્ર ઉપરના નેતાઓને જે સભામાં નીચે બેઠા હતા તે તમામ એક થઈને લડવાનું છે. મનીષા, બિલકુલ ગૌરવ, કહી શકાય કે કોંગ્રેસના તમામ નેતાઓએ પોતાનો સૂર આ બેઠકમાં વ્યક્ત કર્યો હતો. દેવશી, ખાસ કરી બાપુના પેજની જે સોશિયલ મીડિયા પર જે અપલોડ કરવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવી, તો આ પેજ પર કોંગ્રેસના એક પણ નેતાઓના નામ કે ફોટો નથી, માત્ર બાપુની વાત છે અને ભાવિ સીએમ બાપુ, એમના સમર્થકો માત્ર આ જ વાત કરી આક્રમક પ્રચાર કરી રહ્યા છે. આવું શા માટે? કોંગ્રેસના એક પણ નેતાઓના નામ પણ કેમ નથી? કારણ કે બાપુને જે પ્રમોટ કરવા હોય તો બાપુની એકની છબી સ્વાભાવિક છે તે રાખવી પડે.
કારણ કે બાપુ જે છે એ જો એને એ રીતે પ્રમોટ કરવા આવે તો બીજા નેતાનો જયારે એની સાથે રાખવામાં આવે તો એ કદાચ એવું બની શકે કે એક ફેઝ જે છે બાપુનો ફેઝ છે કદાચ ના ભી એ ફેઝ છે ડાયવર્ટ થઈ જાય. આ સંજોગોની અંદર સોશિયલ મીડિયા ઉપર જે પ્રકારનું એના સમર્થકોએ જે પ્રકારની વાત મૂકી છે એ માત્ર બાપુ માટેની છે અને બાપુ માટે જ છે એ પ્રકારનો એ એક મેસેજ પાસ કરવા માંગે છે. બીજો મેસેજ એક પાસ કરવા માંગે છે કે કોંગ્રેસનું શું કામ નથી મૂક્યું, તો એ પણ એ પ્રકારનો મેસેજ હોઈ શકે કે અમે માત્ર ને માત્ર બાપુના સમર્થકો છે. કારણ કે બાપુના સમર્થકો જે છે એ ડેડિકેટલી બાપુ છે, બાપુ સાથે જોડાયેલા હોય છે, પછી ભાજપ હોય કોંગ્રેસ, પછી બાપુ ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય કે રાજપાની અંદર હોય. ભૂતકાળની વાત કરવામાં આવે તો જ્યારે બાપુ રાજપાની અંદર હતા એ સમય પણ એના ડેડિકેટ સમર્થકો હતા. આજે પણ એ સમર્થકો બાપુની સાથે રાજપામાં આવ્યા અને કોંગ્રેસમાં આવ્યા અને ભવિષ્યમાં બાપુ કદાચ બીજી કોઈ પાર્ટીમાં જાય તો એની સાથે પણ એ જોડાયેલા રહે. તો આ પ્રકારનું એક હાર્ડ કોર સમર્થકોનું એક ગ્રુપ છે જે બાપુ સાથે જોડાયેલું છે અને બાપુ સાથે જ રહેવાનું છે. તો એ સમર્થકો એ ગ્રુપ એવું માની રહ્યું છે કે બાપુ ગુજરાતના મુખ્યમંત્રી બનવા જોઈએ. કોંગ્રેસના જે નેતાઓ છે પાંચ નેતાઓમાં સૌથી વધારે કેપેબલ અને સૌથી વધારે સક્ષમ નેતા એ છે. એક વાત એ પણ છે કે બાપુના પેજ પર તેમની જો વાત હોય એ વાત સ્વાભાવિક છે, પરંતુ જે પેજ પર ફોટો અપલોડ કરવામાં આવ્યા છે શંકરસિંહ વાઘેલાના તેમાં જે કોંગ્રેસના ઠેસ વાળા તેમના ફોટો છે તે પણ હટાવી લેવામાં આવ્યા છે. આવી પોસ્ટે અનેક આશ્ચર્ય પણ સર્જ્યા છે લોકોમાં. જી વાત બરોબર છે, કારણ કે આ પેજ જ્યારે હતું ત્યારથી વીટીવી આ પેજનું ઘણા સમયથી મોનિટરિંગ કરી રહ્યું છે. વીટીવી અગાઉ પણ આ પ્રકારના મેસેજ બ્રેક કર્યા હતા કે બાપુએ પોતાનું એક પેજ બનાવ્યું છે, એના સમર્થકો એક પોતાનું પેજ બનાવ્યું છે અને એ પેજની અંદર બાપુને મુખ્યમંત્રી તરીકેના દાવેદાર બનાવવામાં આવ્યા છે. ત્યારબાદની અંદર જે પ્રકારની ગતિવિધિઓ અપડેટ થઈ એ પણ દર્શકોને વીટીવીએ પૂરી પાડી અને એની અંદર શું શું આવ્યું એ પણ પૂરું પાડ્યું. તો ભૂતકાળની વાત કરવામાં આવે તો ભૂતકાળની અંદર એ પ્રકારના એક ફોટા હતા જે કોંગ્રેસના કેસવાળા હતા, પણ છેલ્લા કેટલાક સમયથી એની અંદર કોંગ્રેસના કેસ જે હતી એ દૂર કરવામાં આવી છે. બાપુના એક પણ ફોટા એવા નથી જે કોંગ્રેસ સાથે સંકળાયેલા હોય અથવા કોંગ્રેસની સાથે હોય. તો આ સ્પષ્ટ કહી શકાય કે આ જે એક મેસેજ પાસ કરવા માંગે છે એ કોઈ હિડન મેસેજ હોય જે લાગતા વળગતા નેતાઓને પાસ કરવાનો હોય અથવા તો એ ચોક્કસ વર્ગ સુધી પહોંચાડવાનો હોય. બિલકુલ દેવશ્રી, આપનો આભાર. ગૌરવ પટેલ જોડાયા હતા. ગૌરવ, આપનો પણ આભાર સમગ્ર માહિતી આપવા માટે. કોંગ્રેસની જે આજે બેઠક મળી હતી કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ પોતાના અલગ અલગ નિવેદનો પણ આપ્યા છે, જેમાં સૌથી મોટું નિવેદન આપ્યું છે શંકરસિંહ વાઘેલાએ કે હું સીએમ પદની રેસમાં નથી.